तो जय माता जी मित्रों, अत्यार आपणे आव्या छे वाड़ामां, जे गाऊ आपणे राखीने त्या वाड़ामां आव्या छे। जो गाऊ नीण खाय छे, नीण आपणे गायुने नाखी छे, तो नीण ने एवुं खाय छे, तो थोड़ा पोदराने एवुं कर्युं छे, जाण छे, एटले आपणे थोड़ुंक वाहिदू बाहिदू थोड़ुंक घणुं करवानुं छे, तो आपणे वाहिदू थोड़ुंक करी नाखी। अने जो अत्यारे गाऊ आपणे नीण खाय छे, बधी गाऊ गाऊ आपणे दोवाई गई छे, दूध तो काढ लीधું, અત્યારે દૂધ ભરવા હતું ગયા છે અમારા મોટાભાઈ, જેવા ગાઉ હતા નીમ બીમ ખાય છે, મકાઈ નાખી છે, ઉકલ મકાઈ જોવો, ઉકલ મકાઈ છે ને, મકાઈ નાખી છે આપણે, ત્યાં લગીનમાં આપણે છે ને, અથવા પોદરા ને એવું પીડ્યું ને આપણે લઈને ભરીને નાખી દે આપણે ઉથરેડીમાં ડાબામાં। અને આજે આ એક પીપર વાવી છે આપણા, પીપળનું થડબું, પીપળ થઈ ગયું મોટી, જો બે વાર જેવું થઈ ગયું પીપળનું, અને એક ઓલી બાજુ એક રાવણો વાવેલો છે, ને આમ એક મોટી પીપર વાવેલી છે। જો અમુક દિવસ આવે એટલે ખાસ દેખાય નહીં તમને, તો ત્યાં એક પીપર વાવેલી છે, ને એક મોટો તો બાવર છે, એટલે તડકામાં હોય ને આપણે તડકો કાંઈ લાગે નહીં, બાવરિયા બે ત્રણ છે, એટલે ગાઉ આપણે બાવરિયા બેઠી રહે, ગોડાઉન જે વિખ્યું છે ને પતરા બતરા કાઢ્યા ને એનું કામ હાલે ને, તો અત્યારે ત્યાં પણ આપણે કડી ખમીને આપણે જાઉં, ત્યાંનો પણ વિડીયો તો હું તમને બતાવીશ, આ વિડીયોમાં તમને બતાવી દઈશ ત્યાંનો વિડીયો। તો અત્યારે જો આપણે આ ગાઉ નીણ બીણ ખાય છે, અને પછી આપણે આ ચાણ થોડુંક પીળ્યું હોય ને એ લઈને આપણે નાખી દઉં ઉથરેડીમાં, તો આ ચાંદ પાલો આ બધું બગાડે બહુ, જોઈ લો ખાય છે અત્યારે। બાકી આજે હું સવારે કામે તો ગયો હતો, આપણે વિડીયો ઘણા બહુ ખાસ ટાઈમ મળ્યો નથી, એટલે આજે આપણે અહીં આપણે વિડીયો બનાવી નાખીશું, બ્લોગ અહીંનો આપણે કરી નાખીશું આજનો, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોને લાઈક, અને ચેનલમાં જો તમે નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને સપોર્ટ પણ કરજો તમે યાર। ચાલો આપણે થોડુંક કામ છે ને એ કરી નાખીશ, પછી આપણે ઓલા પણ જાઉં, ત્યાંનો હું તમને બતાવીશ, ત્યાં થોડું શૂટિંગ કરીને હું તમને વિડીયોમાં બતાવી દઈશ, રેડી? તો ચાલો આપણે આ થોડું ઘણું કામ છે ને આપણે પૂરું કરી દઈશું, આપણે ઓલી બાજુ વાઈડ થોડી ગાચી છે ને, ત્યાં આપણે કાંટા આવતા નાખવાના છે, જો ઓલી ઘા સરે છે ને, ઓલી ઘા ઉભીને બેગ, ઓલી ઘા ઉભીને આપણે ત્યાં કાંટા નાખવાના છે, તો આપણે ત્યાં કાંટા હોય તો નાખી દઉં એક દિવસ નવરા થાય ને ત્યારે। અને આ પારો છે, પારા ઓલી બાજુ છે ને નદી આવી ગઈ, એટલે નદીને કાંઠે વાળો છે આપણે, મોબાઈલ
તો મિત્રો આપણે જે આ મોટી એક પીપર ધોરણ છે વાડામાં, તમે જોઈ શકો છો આ મોટી પીપર. આ પીપરે છે ને ગાવું બે અને સાઈડમાં આવેડો તમને છે, આવેડો ખાલી છે, એમાં કંઈ છે નહીં. બરાબર, એક છે બાવર, બાવર એ બહુ મોટો છે અને નીચે છે ને આપણે ટાચ બાચ પાથરેલી છે. એ ગાવું તે સાંજે બેઠી જાય આરામથી, અને દિવસે આપણે તડકો હોય ત્યારે તડકામાં ન્યા બેઠી રહે, બાવળની સાયન, પીપળની સાયન. અને અહીં એક આપણે રાવણો વાવેલો છે, અને આ છે ને મોટી એક પીપર આ બાજુ સાઈડ છે. અને ગાવું જો ત્યાં સરસ છે, ખાય છે. તો મિત્રો અત્યારે આપણે છે ને વાયદો જે કરવાનો હતો ને વાયદો થઈ ગયું છે, બધું કામ પૂરું થઈ ગયું અત્યારે આપણે. અને આપણે જો અત્યારે વાડામાં શાંતિથી નિરાતે બેઠા છીએ અને ગાવું હોય ને રીતે નીણ ખાઈ છીએ અને હું વિડીયો શૂટ કરું છું. તો આપણે હમણાં જાય છે આપણે ત્યાં, આપણે જે આપણે ગોડાઉન કીધું ને પતરાવો રૂમ, તમને વાત કરી હતી વિડીયોમાં, આપણે ત્યાં જાય ને હું તમને ત્યાંનો વિડીયો હમણાં બતાવું છું. અહીં તો બધું કામ પૂરું થઈ ગયું, અહીંયા બધું કામ પૂરું થઈ ગયું એટલે ત્યાં આપણે ત્યાં જાય છીએ. અને ગાવું ધોવાઈ ગઈ છે, ક્યારું ગાવું ધોવાઈ પછી વાડામાં જઈએ. વાડામાં આવ્યું એટલે આપણે એને વાઈ દૂર છે, થોડું પોતરા પોતરા પીડા થાય, બધું લઈ ઉકેડામાં ડાબામાં નાખી દીધું છે બધું. તો ચાલો આપણે જાય ત્યાં, આપણે પતરા બધા બધું કાઢેલું થયું છે. આમ તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે, ખાડા પાડા બધું કરાઈ ગયું છે, ખાલી બીમ કોલમ ને બધું કરે એટલી વાર છે, બાકી તો થોડું ઘણું કામ થઈ ગયું છે. ચાલો આપણે અત્યારે ત્યાં જાય, ત્યાંનો વિડીયો આપણે બનાવીને હું તમને દેખાડું ત્યાંનો સીન જે કહે છે ને. તો ચાલો હવે. તો મિત્રો આપણે આવી ગયા છે, જે આપણે વંડાનું જે કામ ચાલુ છે ને ત્યાં આપણે અત્યારે આવી ગયા છીએ. તો અત્યારે હું તમને થોડું ઘણું સીન અત્યારે બતાવું છું વંડાનું, કેમ કે મારે વાડેથી આવ્યું ને ત્યાર પછી ઘરે થોડુંક મારે કામ આવી ગયું હતું એટલે ત્યાં મારે મોડું થઈ ગયું છે. તો અત્યારે સીન બતાવું છું. જો આ બધું આ ફરચુકરો વંડો હોય ને, ફરચુકરો વંડો હોય ને, પતરા પતરા આની ઉપર પતરા હતા અને પતરા ઉતારીને કા બધા હવે પતરા ઉતારીને સલેબ ભરવાનું છે. અને જો આ કપસી આવી ગઈ છે, કપસી વધારે આવી ગઈ છે અને ત્યાર પછી જો આ લોખંડ આવી ગયું છે ત્યાં. અને નીચે તમે જોઈ શકો છો બેક કેમેરા તો કરીને હું તમને બતાવીશ, બધું કાયદેસર બધું બતાવીશ તમને. અને જો આ પિતૃ બંધ થઈ ગયું છે એક મિત્રો, આ છે આ હું હતું ખબર તમને, આ એક રૂમ હતો, આ એક રૂમ હતો અને ઉપર એ પતરા હતા. તે બધું પતરા પતરા કાઢી નાખ્યા છે એ લોકોએ, પતરા કાઢીને હવે સિલેક્ટ કરવાનો પ્લાન છે એ લોકોનો. અને જો આ એક પાછળ છે ને આપણે આ દરવાજો, તો પાછળ નથી દરવાજો એટલે અત્યારે કાંઈ ખોલવું નથી, કે ખુલે એમ નથી, બહુ હાર્ડ થઈ ગયો છે. આ પતરા જો પતરા નવા પતરા હતા એ વેચી નાખ્યા બધા, એ લઈ દીધા. અને આ જો આ લીંબોડી છે, કાંઈ લોખંડ બોખંડ બધું આવી ગયું છે, બરાબર છે. તો અહીંયા આપણે ગાય બાંધતા પહેલાં વાડો, વાડો વાડામાં તો હમણાં ગાયો વાડામાં જ બાંધવાનું થાય ગાયું, કેમ કે આ બધું કમ્પ્લીટ થાય, આખું ચોમાસું ઉયું જાય અને ચોમાસામાં વરસાદ જો આવે તો પછી ઘરે ગાયું બાંધવાનું થાય. અને આજે આ લોકોનો સામાન બધો અને અહીંયા ખાટલો હતો રાખ્યો છે એક, અને આ મોટો ડેલો છે, આ ડેલો બજાર પડે છે ત્યાં. તો ચાલો હું તમને બેક કેમેરો કરીને બતાવું છું ખાડાને બધું. તો જુઓ મિત્રો, એક ખાડો અહીંયા થઈ ગયો છે, ત્યાર પછી બે ત્રણ ખાડા ઓલા પણ છે. નાજા ખાડામાં નીચે રાખવાના પિંજરા હોતું થઈ ગયા છે. અને આ લોખંડના પાઇપ એમ રાખ્યા હતા, પણ એ લોકો પછી પતરા હતા ને ત્યારે લોખંડનો પાઇપ હતો, પણ અત્યારે કાઢી નાખ્યો છે. બીમ કોલમના પિંજરા થઈ ગયા છે અને આજે નીચે આ બધા ખાડા હતું કમ્પ્લીટ થઈ ગયા છે. તો હજી બહુ વાર લાગશે થોડીક. અને જો આ જે કડ દેખાય ને બેલા હે ને, આ બધી ગમાણ હતી, ગમાણ કાઢી નાખી, બેલા બેલા બધા નીકળી ગયા. અને બાજુમાં જે બારી લાઇટ ફિટિંગ લાઇટ લાઇટ હોતા ને મીટર હોતા આવી ગયું છે અહીં પણ.
ને આ બજર સેટ છે આ એક કાઢો એક પાઇપ એક ખાલી એમને ઉભો રહે પાઇપ ઉભો હતો ને અત્યારે પાઇપ ઉભો છે ને એ પ્રમાણે પતરા હતા તો આવું બધું છે અત્યારમાં તમે જોઈ લો જો ના એક ખાડો એક ખાડાના પિંજરો થઈ ગયું છે અને આ બધા પિંજરા થઈ ગયા છે હાલમાં કપસી આવી ગઈ છે એટલી જગ્યા છે જા આ બધા કમ્પ્લેટ બીમ કોલમ હાથે જ બધું કમ્પ્લેટ કરેલું છે આમાં કાંઈ છેડછાડ કરવાનું નથી રેડી જ છે બધું કમ્પ્લેટ જો આ પર્ટિક્યુલર વંડો આ દરવાજો હતો નાખેલો હતો વંડામાં ઓલા રૂમમાં અહીંયા રૂમ કરવાના છે બે એક બે મોટો ગોડાઉન વોલ કરવાનો છે અને ડોર પણ બાંધવાના છે બધું તો મિત્રો જય માતાજી બધાને અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકન પણ ઓન કરજો જેથી કરી મારા તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશું ત્યાં સુધી બધાને જય માતાજી અને રામ રામ